પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઝેરી અને ઝીણી જીવાતોનો ઉપદ્રવ વધતા શહેરના વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભારે પરેશાની ઊભી થઈ છે. હાલમાં રાયડાની કાપણીની સિઝન ન હોવા છતાં પણ આ મસી કરતા સાઇઝમાં મોટી જીવાતોનો શહેરમાં મુખ્ય માર્ગો ઉપર બપોરના સમયે મોટા પ્રમાણમાં ઉપદ્રવ કરીને ઉડતી જોવા મળી રહી છે. આ જીવાતોના તાત્કાલિક નાશ કરવામાં આવે તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા તથા જે વિસ્તારમાં ઝેરી જીવાતોનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારમાં ફોગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવા માટે પણ પાટણ નગરપાલિકાના સુધરી સભ્ય ભરતભાઈ ભાટિયાએ પ્રમુખ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી તથા તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ જીવાત કોઈ વેપારીના બંધ પડેલા ગોડાઉનમાં બગડેલા માલ સામાનની પણ હોઈ શકે છે, જેથી આવા ગોડાઉનની તપાસ કરાવી પગલાં લેવા પણ નિર્દેશ કરવા જણાવ્યું હતું. પાટણ શહેરમાં છેલ્લા 3-4 દિવસથી 3 દરવાજાથી બગવાડા દરવાજા સુધી બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે. આ જીવાત એટલી ઝેરી છે કે પાટણની પ્રજા અને પાટણમાં આ લગ્ન સમયની સીઝન હોયથી પાટણમાં ખરીદી કરવા આવતા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે. આ જીવાત કેળવાથી નાના મોટા ઢીમડા પણ થાય છે એવી ફરિયાદ મળતા આજે મેં પ્રમુખ શ્રી નગરપાલિકા અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાને લેખિત જાણ કરી છે કે આ ઝેરીલી જીવાતને નાથવા માટે એનો ઉપદ્રવ ઓછો થાય ને નાથવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે અને જે નગરપાલિકાનું ફોગિંગ મશીન છે એનો ઉપયોગ કરવામાં આવે જેથી પાટણની પ્રજા હેરાન થાય નહીં. આ જીવાત મને એવું લાગે છે કે કોઈ પણ વેપારીનો કોઈ ગોડાઉનમાં સડેલો માલ પડ્યો હોય આ માલમાંથી ઉત્પન્ન થયેલી આ જીવાત છે. તો નગરપાલિકાને મારી બીજી વિનંતી છે કે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર આ જીવાત ક્યાંથી ઉડે છે અને કોના વેપારીના કોના ગોડાઉને છે એની પણ તપાસ કરી અને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા મારી વિનંતી છે.